हेलो फ्रेंड्स, वेलकम टू देव क्यूजीन। फ्रेंड्स, आज आप बटेटा में एकदम सॉफ्ट और टेस्टी एवं खमण साथ सर्व करने ग्रीन चटनी पण बनावीशुं। रेसिपी पसंद आए तो लाइक करजो, शेर करजो और मारी चेनल ने सब्सक्राइब कर बेल आइकॉन पर क्लिक करजो, जेथी तमने नवी रेसिपी नोटिफिकेशन मळती रहेशे। फर्स्ट ऑफ ऑल, बे मीडियम साइजना बटेटा ने वॉश कर छाल उतारी ने मोटी साइज ना पीस में कट कर लेशू। पीस करेला बटेटा मिक्सी जार में लई लईए। खमण ने टेस्टी बनावा माटे बे थी त्रण लीला मरचा अने एक इंच आदुनो टुकड़ो लईने पाणी उमेर्या वगर क्रश कर लेशू। જ્યારે ક્રશ કરશો ત્યારે આ રીતે પેસ્ટ બની જશે। હવે તેમાં એડ કરશું 1 કપ સોજી, 1 કપ દહી। દહી જો ખાટું હોય તો અડધો કપ દહી અને અડધો કપ પાણી લેવાનું અને ફરી 1 થી 2 વાર ફેરવીને ચર્ન કરી લેવાનું। આ રીતે 1 થી 2 વાર જ મિક્સરમાં ફેરવીને મિક્સ કરવાનું છે। હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। माप प्रमाणे तमे लेशो तो आ रीते परफेक्ट कंसिस्टन्सी बनशे। हवे ढाँकीने 10 मिनिट रेस्ट आपीए अने त्यां सुधी आपणे ग्रीन चटनी बनावी लईए। चटनी बनावा माटे 1 कप कोथमीर लीधी छे, तेनी कूणी डाढ़ी साथे ज कोथमीर लेवानी, साथे 2-3 लीला मरचा अने 1 इंच आदुनो टुकड़ो लईशुं। तमे लसण पण लई शको छो, पण लसण अत्यारे हूँ यूज नहीं करूँ कारण के आपणे पाछळथी खमण में यूज करीशुं। अने 2-3 चमची सींगदाणा एड करशुं। एक चमची खांड अने 1 चमची लींबूनो रस, स्वाद प्रमाणे मीठू उमेरीने क्रश करी लईए। खाटी मीठी अने तीखी चटणी तैयार छे, एक बाउल में काढ़ी लईशुं। गैस पर स्टीमर में पाणी अने स्टेन मूकी गरम करवा मूकी देशुं। मोल्ड के थाळी में तेल लगावीने सरस ग्रीस करी लेवानुं। सोजी सरस रीते पलड़ीने बेटर पण एकदम परफेक्ट रीते तैयार थई गयुं छे। स्वाद प्रमाणे मीठू नाखी देशुं। मीठू उमेरीने सरस मिक्स करी लेवानुं। त्यार पछी अत्यारे हूँ 1 चमची के 1 पेकेट ईनो लई रही छुं। जो तमारे सोडा यूज करवा होय तो अर्धी नानी चमची लई शको छो। ઉપરથી 2-3 ચમચી પાણી રેડી દેવાનું જેથી ઈનો સરસ રીતે મિક્સ થઈ શકે અને ફટાફટ મિક્સ કરી લેવાનું। આ રીતે સરસ મિક્સ કરીને ફ્લફી થાય એટલે મોલ્ડમાં ટ્રાન્સફર કરી લઈએ। સ્ટીમરમાં મોલ્ડ સેટ કરી ઢાંકીને 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરવા મૂકી દઈશું। આ ઢોકળા લગભગ 15-20 મિનિટમાં તો સ્ટીમ થઈ જ જાય છે, તો 15 મિનિટ પછી ચેક કરી લઈએ। આ રીતે ચપ્પુ ક્લીનસ બહાર આવે તો ગેસ ઓફ કરી મોલ્ડને ઠંડુ પડવા દઈએ। મોલ્ડ ઠંડુ થઈ જાય અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી ચપ્પુથી આ રીતે ઢોકળા સાઈડથી અલગ કરી દેવાના, જેથી ઇઝીલી અનમોલ્ડ થઈ શકશે। એક પ્લેટમાં આ રીતે અનમોલ્ડ કરી લેવાના ઢોકળા તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બન્યા છે। એક સરખા ચોરસ પીસમાં કટ કરી લેવાના। સ્ટેપ બાય સ્ટેપ તમે જો આ રેસીપી બનાવશો તો ચટણી સાથે એક સરસ નાસ્તો તૈયાર થઈ જશે
अथवा फरसाण तरीके पण तमे आ ढोकळा सर्व करी शको छो। वघार माटे 3 થી 4 ચમચી તેલ ગરમ કરી 1/2 ચમચી રાઈ જીરુંનો વઘાર કરી દેવાનો। રાઈ જીરું સરસ ક્રેક થઈ જાય પછી ચપટી હિંગ, થોડા મીઠા લીમડાના પાન અને 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી સ્લો ફ્લેમ પર 2 સેકન્ડ સાંતળી લેવાની। લસણ થોડું કાચું ના લાગે એટલા માટે થોડીવાર સાંતળીને 1 ચમચી તલ એડ કરશું। 1-1.5 ચમચી લાલ મરચું અને મસાલો બળી ન જાય એટલા માટે 2-3 ચમચી પાણી ઉમેરી ફરી 2-3 સેકન્ડ સાંતળી લઈશું। અને તરત જ ઢોકળા ઉમેરી દઈએ। 1 ચમચી ખાંડ ઉમેરી દઈએ એટલે ઢોકળા સરસ ખટમીઠા બનશે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। હળવા હાથે સરસ મિક્સ કરી લેવાનું જેથી ઢોકળા ઉપર વઘારનું સરસ કોટિંગ આવી જાય। ફ્રેશ ચોપ કરેલી કોથમીર ઉમેરી દઈએ। ફ્રેન્ડ્સ આ રીતે ઢોકળા એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખટમીઠા ઢોકળા ખૂબ જ સરસ લાગે છે। જો તમે લસણ નથી ખાતા તો એડ નહીં કરવાનું। સર્વિંગ પ્લેટમાં ઢોકળા સાથે તૈયાર કરેલી ગ્રીન ચટણી સર્વ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો અને મને કમેન્ટમાં જણાવજો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે। ઉપરથી ગાર્લિક ફ્લેવરવાળા ઢોકળા અંદરથી પણ એટલા ટેસ્ટી બન્યા છે તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો। સ્ટે ટ્યુન ફોર ન્યૂ રેસીપીઝ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ। સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર, બાય।